तो નર્મદાના પૂરથી અસરગ્રસ્ત જગડિયા તાલુકાના ઇન્દોર ઓરપાટમાં અભિદા અને તેવજ સુવિધા ચુડાપારા સિબોદરા જેવા ગામોમાં લોકોની દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને તેમની ટીમે મુલાકાત લીધી હતી। ગામના તમામ અસરગ્રસ્ત પરિવારોને ચોખા, ઘઉં, દાળ, ડુંગળી જેવી વસ્તુઓનું કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે જે રીતે તેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને અસર સમગ્ર સ્થાનિક લોકોને થઈ હતી ત્યાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ચુબા ભરૂચમાં આયોજન કરવામાં આવ્યું છે। નર્મદાપુર ઝઘડિયા ગામે થતા ઇજાગ્રસ્તોને પણ સારવાર અર્થે પહોંચ કરવામાં આવી છે। નર્મદાપુરથી અસરગ્રસ્ત ઝઘડિયા તાલુકાના ઇન્દોર ઓરપટાર તેમજ અભિતા ચુડાપરા સિબોદરા જેવા ગામોમાં લોકોને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને તેમની ટીમે મુલાકાત લઈ અને ફૂડ પેકેટ આપ્યા હતા। આ મુદ્દે વધુ વિગત આપવા હારુણ પટેલ જોડાઈ ચુક્યા છે। હારુણ જણાવશો કે અત્યારે જે લોકો અસરગ્રસ્ત થયા છે તે લોકો માટે ખાસ કીટ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, વધુ શું વિગત? ચોક્કસથી જણાવી દઉં કે ભરૂચ જિલ્લાની અંદર જે પ્રકારે 2-3 દિવસ પહેલા અગાઉ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદથી જે અનેક ગ્રામ્ય વિસ્તારો અથવા શહેરી વિસ્તારો હોય જેમાં પૂરની પરિસ્થિતિને લઈને ખૂબ જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અનેક લોકો છે તે ગળવકરી સહિતના સામાનથી ગળવણીઓના પણ બન્યા હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। તે બાદથી હવે પૂરના પાણી ઓસર્યા છે ત્યારે જિલ્લાના અનેક વિસ્તારો એવા છે ત્યાં આગળ રાજકીય નેતાઓ પણ છે તે પૂર રાહત સામગ્રી લઈને પહોંચતા હોય તે પ્રકારનું સામે આવી રહ્યું છે। ખાસ કરીને ઝઘડિયા તાલુકામાં આજે દેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છે તેઓ ફર્યા હતા। તેઓએ ખાસ કરીને ઇન્દોર, ઓળપટા, અવિધા, જુનાપુરા, સિમોદરા જેવા ગામોમાં તેઓ ફર્યા હતા અને ત્યાં આગળના લોકોને જે અસરગ્રસ્ત લોકો હતા તેઓને ચોખા, ઘઉં, દાળ, ડુંગળી જેવી વસ્તુઓનું કીટનું જે છે તે વિતરણ છે તેઓએ કર્યું હતું। જી જી આનું સમગ્ર વિગત બદલ આભાર। તો અસરગ્રસ્ત પરિવારને જરૂરી વસ્તુની કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે। વાત કરવાનું છે કે જે રીતે પૂર ઝડપે આવ્યું, લોકોનો માલ સામાન જે છે તે પાણીમાં તળાઈ ગયો, અનેક લોકો છે તે બેઘર થઈ ગયા, જેની સેવા માટે ખાસ કીટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું।